सहयोगी चांदनी शुक्ला आपणी साथे। चांदनी, गुड मॉर्निंग। अंतरराष्ट्रीय संकेतो शुं क्यूज आपी रह्या छे? जी यश, गुड मॉर्निंग। अने तेजी साथेना एक वार फरी क्लोजिंग आपणे यूएस मार्केट में जोवा मळ्युं हतुं, तो पॉजिटिव क्यूज छे। डिटेल्स जोईए, पहला इंडेक्स पर नजर करी लईए। बधा इंडेक्सिस पर नेस्टेक लगभग 0.5% सुधी वध्यो हतो। एसएनपी 500 में 0.5% वधारेनी मजबूती, तो डाउ जोन्स में पण आपणे जोई रह्या छे 5% वधारेनी मजबूती साथेनुं क्लोजिंग आव्युं हतुं। अने आजे यूएस फेड नो व्याज दरो पर एक जे महत्वनो निर्णय छे एना पर एक खास फोकस राखवानुं छे, अने ए पहेला आपणे मार्केट में तेजी देखाई रही छे। अने बजारने हवे यूएसमां दर वधवानी आशा बहु ज ओछी छे। शुक्रवारे आ सिवायनी अपडेट पर नजर करी लईए, तो शुक्रवारे इजरायलनी यात्रा पर जे छे एंटनी ब्लिंकन જવાના છે, કે જેઓ અમેરિકાના વિદેશ મંત્રી છે, તો ત્યાં પણ એક એ પણ મહત્વની એક ઇવેન્ટ આપણે ગણી શકીએ છીએ। નવેમ્બરમાં શી જિનપિંગ જે છે તેઓ જો બાઇડનને મળવાના છે। સેન ફ્રાન્સિસ્કોમાં શી જિનપિંગ જે છે તેઓ બાઇડન સાથે મુલાકાત કરવાના છે। આ બધી હાઇલાઇટ્સ છે જેના પર આપણે ખાસ ફોકસ રાખીશું। હવે ડેટા બેઝડ જોઈએ તો બોન્ડ ડીલના ફ્રન્ટ પર જે અપડેટ છે, 10 વર્ષની બોન્ડ ડીલ આપણને 4.92% પર પહોંચતી દેખાઈ રહી છે। ગઈકાલના લેવલ્સ કરતાં આપણે થોડો વધારો જોઈ રહ્યા છે। 5 વર્ષની બોન્ડ ડીલ 5.5%ની પણ ઉપર છે। 2 વર્ષની બોન્ડ ડીલમાં પણ એક ઉછાળો આવ્યો છે, 5.08% પર આપણને પહોંચતી દેખાઈ રહી છે। ત્યારબાદ ગોલ્ડના ફ્રન્ટ પર જે અપડેટ છે, એક નરમાશ આવી છે સોનામાં। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ પર એક દબાણ આપણને જોવા મળ્યો છે, અને કોમેક્સ પર ભાવ $2000 નીચે આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। સતત ત્રીજો દિવસ છે કે જે કિંમતોમાં આપણને ઘટાડો અને દબાણ જોવા મળ્યું છે સોનામાં, અને 3 દિવસમાં લગભગ 1%થી વધારે સોનાના ભાવ આપણને ઘટતા દેખાઈ રહ્યા છે। ઓક્ટોબરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 7%થી વધારે ભાવમાં વધારો થયો છે, પરંતુ છેલ્લા 3 દિવસથી આપણને એક ઘટતા જોઈ રહ્યા છીએ। સાથે ક્રૂડના ફ્રન્ટ પર જે અપડેટ છે એના પર ક્રૂડની ચાલ પર પણ નજર કરી લઈએ। અહીંયા પણ સતત જે ત્રીજો દિવસ છે કાચા તેલમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, અને બ્રેન્ટનો ભાવ $85ની નીચે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। WTIની વાત કરીએ તો $81ની નીચે ભાવ આપણને એક પહોંચતો દેખાઈ રહ્યો છે, તો એક ફોકસ ત્યાં પણ આપણને બનતું દેખાઈ રહ્યું છે। ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ હવે જોઈ લઈએ। ઓવરઓલ એક પોઝિટિવ ક્યુઝ છે, કોઈ ચિંતાના વધારે કારણો નથી, પરંતુ ગિફ્ટ નિફ્ટી અત્યારે નજર કરીએ તો એક ફ્લેટ આપણને ઇન્ડિકેશન આપી રહ્યું છે યશ। અને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન અત્યારે મામૂલી એવી નરમાશ સાથેના ભારતીય બજાર માટે ઓપનિંગના સંકેત આપી રહ્યું છે।